હલો મિત્રો, મારા સાસુમાં આવી રહ્યા છે. એ 89 વર્ષના છે, પણ તો હજી પોતની રીતે હલનચલન કરી શકે છે. અને જો આ સામે અમારા ઘરની સામે જ શિવજીનું મંદિર છે, તો એ સવારના શિવજીના મંદિરે ગયા હતા કે હું પોતે એકલી જાતે ચાલી જઈશ. તો જો પોતે ચાલીને આવે છે, પોતે 89 વર્ષના છે, પણ તો પણ હજી પોતની રીતે હલનચલન બહુ સારી રીતે કરી શકે છે. આ જુઓ, વચ્ચે ખૂબ બીમાર થઈ ગયા હતા. વચ્ચે એનો પગમાં બહુ તકલીફ હતી, તો નહોતા ચાલી શકતા, પણ હવે ભગવાનની મહેરબાની છે કે પોતની રીતે બધું હલનચલન કરી શકે છે. મારા ઘરની સામે જ આ મંદિર છે, બિલકુલ ઘરની સામે. હવે ઘરે પહોંચી આવ્યા છે. જુઓ, બાપ પણ આવી ગયા છે. હવે આ અમારો બગીચો છે નાનો, ને આ અમારું ઘર. સામે બેઠા મારા હસબન્ડ છે, ને આ અમારો મોટો દીકરો જય, અને એ અમારી મીઠીને રમાડી રહ્યો છે. મીઠી અમારી બિલાડી છે, ને 2 મહિનાનું બચ્ચું હતું ત્યારે અમે લઈ આવ્યા હતા. આજે 12 મહિના પૂરા થવા એ અમારી મીઠીને. એ આ બા આવી ગયા છે. હવે બા ઘરમાં બેસશે, આરામ કરશે થોડી. બા મારા 2 દીકરા છે, એક જય અને દીપ. જય મોટો દીકરો છે અને દીપ અમારો નાનો દીકરો છે. જો બા ઘરમાં જઈ રહ્યા છે હવે. એ પણ અમારા સાસુમાનું ખૂબ જ ધ્યાન રાખે છે. બંને દીકરા પોતરાઓ એમના, ખૂબ જ ધ્યાન રાખે છે એમનું. જો હવે બા, હવે જમવાનો સમય થઈ ગયો છે બાનો, તો હવે જમવા આવી રહ્યા છે બા અમારા. જુઓ કેવી રીતે આવે છે. હમણાં લાકડી નથી લીધી, એમ જ પોતની રીતે જ ચાલીને આવે છે. જો ચાલીને પોતની રીતે જ આવે છે. એનો જમવાનો શું સમય થઈ ગયો છે, તો હવે એમને જમવા આપી દઈએ, તો એ જમીને સૂઈ જાય બપોરના. આ જમવાનું ટેબલ ઉપર તૈયાર છે. આ હું પોતે છું. હવે જુઓ, રોટલી, ગોળ, ભાત, સમોસા બધું છે જમવામાં. એમને જે જોઈશે એ જુઓ. પાપડી, ગાંઠિયા, રોટલી સામે દેખાય છે. બાના દાંત નથી એટલે બા જે પ્રમાણે જમે એ પ્રમાણે ભાત ને છાશ જમે છે. તો એમના માટે ભાત બનાવવા પડે રોજ. થોડાક ભાત બનાવીએ એટલે છાશ ભાત ખાઈ લે. જુઓ આ બા હવે જમી રહ્યા છે. અમારી ઘરની આગળ કણિયાર છે મોટી, બહુ સરસ છે. જુઓ અમારી મીઠી કેવી મોજમાં છે. અમારા જયના પપ્પા પંખો રિપેર કરી રહ્યા છે. બા બેઠા છે, સાંજનો સમય છે. અમારી મીઠીને મસ્તી સૂજે એટલે મીઠી અમારી તો ક્યાં ને ક્યાં ચડી જાય. જો મીઠી અમારી કેમ ટેસ્ટમાં બેઠી છે. અમે હમણાં જ ઘર